કોલકાતાની ઘટના બાદ સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. મહિલા ડોક્ટર સાથે થયેલી બર્બરતાને લઈને દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યા છે. હવે આ મામલાની ગરમી આસામ અને દિલ્હી સુધી પહોંચી ગઈ છે. બંગાળના સીએમએ તૃણમૂળ કોંગ્રેસ છાત્ર પરિષદના સ્થાપના દિવસે બંગાળ બંધ દરમિયાન થયેલી હિંસા અંગે ભાજપ પર નિશાન સાધ્યું હતું, ત્યારે હવે આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ મમતા બેનર્જી પર પ્રહાર કર્યા છે. હિમંતા બિસ્વાએ તેમના એક નિવેદનનો વિરોધ કર્યો છે. વાસ્તવમાં ભાજપે કોલકાતાની ઘટના વિરોધમાં 28 ઓગસ્ટે બંગાળ બંધનું એલાન આપ્યું હતું, જે બાદ મમતાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ રાજ્યમાં હિંસા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ પછી મમતાએ એક નિવેદન જારી કર્યું કે જે બાદ આસામના સીએમ બિસ્વા શર્મા તેમના પર આકરા પ્રહાર કર્યા હતા. હિમંતા બિસ્વા શર્માએ બુધવારે મમતા બેનર્જી પર જોરદાર પ્રહારો કરતા કોલકાતામાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન અને બાંગ્લાદેશ કટોકટી વચ્ચે પણ સમાનતા દર્શાવી હતી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.